સાબરકાંઠાના પોશીના તાલુકામાં ભરાતા ગુણ ભાખરીના મેળામાં પિતૃ તર્પણ કરવા આવેલ બનાસકાંઠાના રહેવાસી હરમાભાઈ પર નદીના તટમાં જૂની અદાવત રાખી બે શખ્સો દ્વારા કુભાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ત્યારે આરોપીને પોશીના પોલીસ દ્વારા રાજસ્થાનથી ઝડપી લઈને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. સાથોસાથ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં એપ્રિલ માસમાં એક ગુણભાખરી ગામ છે, ત્યાં ચિત્ર વિચિત્ર મેળો ભરાતો હોય છે. એ મેળામાં આદિવાસી કોમના લોકો મોટી માત્રામાં પોતાના પૂર્વજોને યાદ કરવા માટે ત્યાં એકત્રિત થતા હોય છે. આ મેળા દરમિયાન લોકો આવતા હતા, એમાં એક હુરમાભાઈ સુરતાભાઈ ડુંગાસિયા નામના એક વ્યક્તિનું, જે પોતે બનાસકાંઠા જિલ્લાના દાંતાનો રહેવાસી છે, એનું મર્ડર થયેલું, એનું ખૂન થયેલું. ખૂન થવાનું જે મુખ્ય કારણ હતું એમાં આ હાલમાં જે આરોપી પકડાયો છે એના પત્નીની મરણ જનારે ભૂતકાળમાં દાંતા મુકામે છેડતી કરેલી, એનો બદલો લેવા માટે એનું આ ખૂન થયેલું. હુરમાભાઈ સુરતાભાઈ ડુંગાસિયા જ્યારે ચિત્ર વિચિત્ર મેળામાં આવતો હતો ત્યારે એનો તાગ મેળવી આ આરોપી, કે જેનું નામ હોમીરાભાઈ ગોબરાભાઈ ડુંગાસિયા છે, એ પણ દાંતાનો રહેવાસી છે, એણે પીછો કરી મરણ જનારને ખૂબ ખરાબ રીતે કુહાડીના ઘા મારી એનું મોત નિપજાવેલું. ગળાના ભાગે એને બહુ ખરાબ ઘા મારેલા અને એનું મોત નિપજેલું. આરોપી ઘણા સમયથી આ ગુનામાં નાસ્તો ભરતો હતો. પોલીસને, સ્થાનિક પોલીસને જે અમે ટીમ બનાવેલી અને ટીમને બાતમી મળેલી, એ બાતમી આધારે આરોપીને શોધી લેતા આજ રોજ એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. જ્યારે એની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળેલું છે કે દાંતા મુકામે પણ એણે એક 307ના ગુનામાં એ છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ભરતો હતો. સાથે સાથે ત્યાં આર્મ્સ એક્ટના ગુનામાં પણ એની સંડોવણી જણાયેલ છે. એની સાથે પ્રોહિબિશનના ગુનાઓમાં પણ એની સંડોવણી જણાઈ આવેલી છે. આરોપી ગુનામાં જે વપરાયેલા હથિયાર છે એને કબજે લેવા માટે એના 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને હાલમાં એની તપાસ પોશીના પોલીસ દ્વારા ચાલુ રાખી.